અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગારુડી ગામે 1984માં બનેલી ઘટનાને ફરીથી યાદ કરવામાં આવી રહી છે. આ પાછળ ભૂતકાળ અને હવે વર્તમાનની પરિસ્થિતિને કારણે વિરોધના વંટોળ ફૂંકાવાના એ ધાણ વર્તા રહ્યા છે. ત્યારે શું છે આ સમગ્ર ઘટના જુઓ અમારા આ અહેવાલમાં. મોડાસા નગરપાલિકાની ડમ્પિંગ સાઇટને લઈ ગારુડી ગામના લોકો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી મોડાસા નગરપાલિકા કચરો ઠાલવવા માટે જમીન શોધી રહી છે, પણ જે જગ્યાએ જમીન જોવા જાય ત્યાંથી ઝાકારો જ મળે છે. જે જગ્યા પાલિકા શોધે ત્યાંના સ્થાનિકો પ્રદૂષણ અને આરોગ્યનો હવાલો આપી વિરોધ કરી જમીન ન આપવા દબાણ લાવે છે. ત્યારે હવે મોડાસા નગરપાલિકાની 8મી જગ્યા મોડાસા તાલુકાના ગારુડી ગામે ખુલ્લી જગ્યા પર નજર પડી છે, જેને લઈને સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો છે. જેને જમીન પર ગંદો કચરો નહીં ઠાલવવા દઈએ તેવો મક્કમ નિર્ધાર કર્યો છે. ત્યારે આ મામલે સ્થાનિકો દ્વારા તેમના ગામમાં હોસ્પિટલ, શૈક્ષણિક સંકુલ કે અને કચેરી માટે જગ્યા ફાળવે તો તેમનો કોઈ જ વિરોધ નથી, પણ મોડાસા શહેરના ગંદો કચરો ઠાલવવા માટે તેઓ કોઈપણ ભોગે જમીન નહીં આપે તેવું જણાવ્યું હતું. ત્યારે હવે ગારુડી ગામ એટલા માટે ઇતિહાસ પર નજર નાખવાનું કહે છે કે વર્ષ 1984માં માજુમ ડેમના વિસ્થાપિતોને જમીન આપવાને લઈ સ્થાનિકોએ ભારે વિરોધ કરાયો હતો, જેને લઈ પોલીસ ગોળીબારમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે 9 લોકોને ઇજાગ્રસ્ત થયા હતા. 13/8/1984 ના દિવસે બનેલી આ ગુજારી ઘટનાને આજરોજ 39 વર્ષ પૂર્ણ થતાં ફરીથી ઇતિહાસના પાનાનું પુનરાવર્તન થવા એ ધાણ વચ્ચે ગ્રામજનોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વર્ષ 1984માં પોલીસે ગોળીબાર મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારે હવે વર્તમાનમાં કંઈ કરવા માટે ઇતિહાસના પાનાને પલટવા જરૂરી છે. આજે ઇતિહાસ વર્તમાન બનતો જોઈ ગારુડી ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી આવ્યો છે. હવે જો એ રહ્યું કે ગારુડીના લોકો ડિમ્પિંગ સાઇટ માટે જમીન આપશે કે પછી તંત્ર જમીન છીનવશે તે તો આવનારો સમય જ બતાવશે, પણ એક વાત ચોક્કસ છે, ગારુડીના વડવાઓએ જમીન માટે જીવ ગુમાવ્યો હતો તે સત્ય છે. અત્યારે જો ઘરથી કોઈની શનિ કોઈની માહિતી થવાની નથી, એના કર્મ હોય ને એ જ મોકલ મોકલ. શહીદો ની સાક્ષી બધા કોઈ મનમાં ભેદ રાખ્યા સિવાય આપવાની. સહી જોઈ તો ના જોઈ તમારે જમીન જોયે, અરે પણ તમારે એવું તમારો માતા આ બધા માતા. મારું નામ નિકિતાબેન ચિરાગભાઈ પટેલ છે. હું ગારુડી કંપની વતની છું. જે મોડાસા નગરપાલિકાનું જે ડમ્પિંગ યાર્ડ આવી રહ્યું છે એ અમારી આજુબાજુના વિસ્તારમાં છે, અને ત્યાં અમારી આજુબાજુમાં મંદિર, ગામ, સ્કૂલો અને આશ્રમ પણ છે, અને બાળકોને રમવા માટેની સારી એવી જગ્યા છે. તો અમારા બાળકો ક્યાં રમી શકે? અને અમારી જમીન પણ ફળદ્રુપતાવાળી છે, તો જો આ ડમ્પિંગ યાર્ડ અહીંયા આવે તો અમારી જમીનની શું હાલત થાય? અમારે ક્યાં જવાનું? તો અમારો ઉગ્ર વિરોધ છે કે આ ડમ્પિંગ યાર્ડ અહીંયા આવવું જોઈએ જ નહીં. મારું નામ બલુસિંહ હરુસિંહ ઠાકોર, હું ગાવડી ગામનો વતની છું. આ બનાવ 1984માં જે આ બનાવ બન્યો, મારી ઉંમર અત્યારે 72 વર્ષની છે. હું આ બનાવનો નજરે જોનાર એકમાત્ર સાક્ષી અત્યારે હયાત છું. આ બનાવ એ કઈ રીતના બન્યો એનું તમને એક વૃતાંત ઇતિહાસ સમજાવું. 13 ઓગસ્ટ અને 1984માં માજુમ ડેમના પુનર્વસવાટની આ જમીન અમારી ગૌચરની જમીન 80 એકર ફાળવેલી હતી. હવે તે દરમિયાન 13 ઓગસ્ટના રોજ અમારા જે 5 શહીદ થયા તે આ ગૌચરમાં ઢોર ચડાવતા હતા. એ સમય દરમિયાન પોલીસ અને જે પુનર્વસવાના લોકો આ જમીન ખેડવા માટે અહીં આવ્યા. હવે થયું એવું કે જે ગાયો અને ભેંસો ચડતી હતી એ લોકોએ પોલીસે એમને ગાયો અને ઢોર બહાર કાઢવા માટે હોંકવા માટે એ લોકો બળજબરી કરી. હવે જે આ 5 જે શહીદ થયા એ અમારા એ ગોવાળિયા જ હતા, એ અહીં ગાયો ચારતા હતા. હવે જ્યારે પોલીસ
એમને બળજબરી પૂર્વક હોંકવા માંડ્યા. એટલે આ તો શું છે કે હમહમી બળનો ઉપયોગ થાય એટલે એનું પરિણામ ખોટું આવે. પોલીસે બળજબરી કરી, અમારા ગોવાળા પાસે તો હતું જ કશું નહીં. અમે એટલે આ નિર્દોષ ગોવાળી હતી, આમાં કોઈએ કોઈ ગામવાળે કોઈ હલ્લાબેલ કર્યો નથી. અને તે દરમિયાન આ બળજબરી એકબીજાના સામે બળનો ઉપયોગ થયો એટલે અમારા 5 વ્યક્તિઓ શહીદ થઈ ગયા. 5 ગોવાળિયાઓ શહીદ થઈ ગયા. આ સમય દરમિયાન અમે, હું તો જો કે આ નજર જોનાર એકમાત્ર સાક્ષી છું. પછી પોલીસે એવું સ્ટંટ કર્યું કે ગોળીઓ મારી કે ગમે તેમ કરી શહીદ તો થઈ ગયા. પોલીસે એમની જાતે એમની જીપોને ગાડીઓને એમની જાતે જ આ બધું તોડી નાખ્યું અમને અમારા ઉપર કેસ દાખલ કરવા માટે. એ સમય દરમિયાન 20 જણા ઉપર અમારા ઉપર રાયોટિંગ કર્યું આ લોકોએ. અહીંયા એ સમય દરમિયાન એવું થયું કે માધવસિંહ સોલંકી કોંગ્રેસની સરકાર હતી, માધવસિંહ સોલંકી રશિયાના પ્રવાસે હતા. એ રશિયાથી સીધા ગાંધીનગર અને ગાંધીનગર એરોડ્રામથી સીધા ગારુડી આવ્યા અને ગારુડીથી આ અમારા 80 એકર જમીનના એ જે હુકમ હતા એ હુકમ તાત્કાલિક એમણે રદ કરી નાખ્યા. ત્યાર પછી મેનકા ગોતિયા દિલ્હીથી આવ્યો. આખી ગુજરાત સરકાર, આખી ગુજરાત સરકાર આખી તૂટી પડી. વિરોધ પક્ષના નેતાઓ તૂટી પડ્યા. પણ પછી એવું થયું કે ભાઈ આ રાયોટિંગ પછી એને કોર્ટ કમિશન નેમ્યું. કોર્ટ કમિશનમાં હું પોતે એક પંચ તરીકે હાજર હતો. મારી જુબાન પણ કોર્ટમાં થઈ હતી. હવે આ પછી આ શહીદો માટે જે નોમિનલ જે કોઈ વળતર આપવાનું હોય તો આપી, પણ કોઈ ફેર પડ્યો નહીં. એટલે અમારે અમે આ 39મી આ શહીદી ઉજવી રહ્યા છીએ. અમે આ તાત્કાલિક અમારા ઉજવતા હતા તો 10 સાલ, પણ આ વખત અમારા એક વારંવારનું પુનરાવર્તન ના થાય એટલે સરકારે અહીં મોડાસાની એક ડમ્પિંગ સાઇટ ઊભી કરવાની એક કલેક્ટરે હુકમ કર્યું છે. હવે આ જો હુકમ અમારે આ હુકમ રદ કરાવવાનું છે. કેમ તો આજુબાજુ 4-5 ગામડા છે, એનું પ્રદૂષણ કેટલું ફેલાય. આ પ્રદૂષણથી આ કેવું બીજી જગ્યાએ આ લોકોએ લોકેશન ફેરવી નાખ્યું તો કે માણસો વહુ છે અને હું ધુણાવાડા દલીપુર ગાવડી બહુ ભૂંડવાની વસ્તી છે તે એ પ્રદૂષણનો અમે ભોગ બન્યા. એટલે અમે તો એ માગણી કરીએ છીએ કે ભાઈ આ ઓર્ડર તાત્કાલિક કલેક્ટર સાહેબને રદ કરવો જોઈએ. અને કેમ આરોગ્ય કેન્દ્ર આપો, જમીન આપવા તૈયાર છે, કોઈ શૈક્ષણિક સંકુલો આપો તૈયાર છીએ, કોઈ ભૌતિક સગવડો આવો અમે તૈયાર છીએ. અને રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો એક છે કે રાજસૂચિના કયા અધિકારો છે. આ અધિકારો ભલે કે કાયદાનું પીછબળ ના હોય પણ એના એ જે ગામડાનું આ પછાત બક્ષી પડનાર લોકોનું શું આરોગ્ય છે, એમની શું સ્થિતિ છે. અહીં કોઈ ભૌતિક સગવડો નથી, અહીં કોઈ દવાખાનો નથી, અહીં કોઈ સંસદીય સંકુલન નથી. એમ જો હુકમ રદ કરવામાં નહીં આવે તો અમે ગોધી માર્ગે અહીં સંઘ આંદોલન કરીશું, કલેક્ટર કચેરીએ આમણો ઉપવાસ ઉપર બેસીશું. પછી જે અહીં સંઘ આંદોલન કરવાના છે આ હુકમ એમે કોઈ પણ સંજોગે રદ કરાવવાના છે. અને અમે ભલે અમે શહીદી વાળી છું, અમારા 60-70 વર્ષના લોકો ઉપરના શહીદી વાળા અમારે તૈયાર છીએ. મારું નામ જગદીશસિંહ ભક્તિસિંહ ભકવાણા, ગારુડી ગામનો રહેવાસી છું. અમારા જે ગામમાં જે ગોળીબારનો બનાવ બને તો 13-8-1984 દિવસ જ્યારે મારી ઉંમર ત્યારે હું 12મા ધોરણમાં ભણતો હતો અને હું અમદાવાદ રહેતો હતો ત્યારે આ એક ફરાવણી બાબતમાં એક નાની એકલી બાબતમાં એવો ગેરસમજ થઈ ગયો અને એમાં જે ગોળીબાર થયા એમાં મારા ગામના 5 જણા સહિત થયા. એમાં જેવી બેન જે વિધવા બેન હતા, જે નાના નાના ભૂલકા 5 બાળકો હતા એમને નિરાધાર કહીને એ સહી થયા હતા. બીજા 4 જણ મારા ગામના જ મારા કાકા કુટુંબીય જ હતા બરાબર. અને એમને જે શહીદી આપી આ ગોચર માટે, ગોચરના જે જમીન ફાળવી હતી બીજા ખેડૂતોને, ગોચર અમારું નાનું છે, ગાયોના માટે એ લોકો આ દિવસે શહીદ થઈ ગયા હતા. એનો આજે અહીંયા શ્રદ્ધાંજલિનો
પ્રોગ્રામ રાખ્યો. આજે 39 થી 40 વર્ષ થઈ ગયા છે એ બનાવને. એ માટે આ બધા ગામજનો ભેગા થઈને એમને શ્રદ્ધાંજલિ આપે. દર વર્ષે બી અહીંયા બધા આ રીતે એમને શ્રદ્ધાંજલિ આપે છે. આ રોડ ઉપર જતા આવતા ઘણા શ્રદ્ધાળુ જેને જે પાળિયામાં વિશ્વાસ કરે છે એ બધા જ અહીંયા નમન કરે છે. ગામના જતા આવતા માણસો કે નવદંપતી જે લગ્ન કરીને બી જતા હોય એ અહીંયા ટકા મૂકે છે અને એમને પગે લાગી નમન કરીને એમના આશીર્વાદ લઈને આગળ ચાલે છે. મારું નામ મહેશસિંહ વદનસિંહ છે. મકવાણા ગારુડી ગામનો રહેવાસી છું. જો નગરપાલિકા દ્વારા અહીંયા ગંદો કચરો અને ડમ્પિંગ સાઇટ જે ફાળવવામાં આવી છે એનો અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ. ડમ્પિંગ સાઇટ અહીંયા આવવાથી અહીંયાથી ગામના 4 ગામ અને 2 કંપા લાગે છે. તેમને પ્રદૂષણ અને તેમને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો ડમ્પિંગ સાઇટ આવે તો અહીંના આજુબાજુના ખેડૂતોની જમીન પણ નષ્ટ થઈ જશે અને ખેડૂતોને નુકસાન પણ થશે. જો અહીંના આજુબાજુના ગામના લોકો પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા છે, જો ડમ્પિંગ સાઇટના કારણે જો આ લોકો અહીંયા ગંદકી અને કચરો તેમનો મોડાસા શહેરનો કચરો અને ગંદકી અહીંયા નાખશે તો આજુબાજુના વિસ્તારમાં 100% ગંદકી અને ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે. એટલા માટે અમે ગામજનો અહીંયા એકઠા થઈને આનો ઉગ્ર વિરોધ કરીએ છીએ. જો અહીંયા આ ડમ્પિંગ સાઇટ જો ફાળવવામાં આવી છે, જો એને કેન્સલ કરવામાં નહીં આવે તો અમે આગળ જઈને ઉગ્ર આંદોલન કરવા અથવા શહીદ ઓળવા પણ તૈયાર છીએ. અને ભૂખ હડતાલ કરવાની થાય તો બી અમે કરવા તૈયાર છીએ. જે પણ ગામ થકી જે થતું હશે, જે વડીલો કહેશે એ અમે કરીશું. અને આના માટે અમે અકબંધ છીએ કે ડમ્પિંગ સાઇટ હંમેશા માટે અમે નહીં જવા દઈએ. એવો અમારો ઉગ્ર વિરોધ છે અને એ જ માગણી છે અમારી. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.